આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ લાકડિયા મુંબઈ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય એવો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 વર્ષથી આ મિત્ર મંડળ નખત્રાણા મધ્યે આ કેમ્પનું આયોજન કરે છે. સ્થાનિક લોકો દ્વારા પણ સારો એવો સાથ અને સહકાર પણ મળતો રહ્યો છે. આ કેમ્પમાં ચા નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું તેમજ સુવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. મારું નામ પિયુષ સોમૈયા, સોમૈયા હોસ્પિટલ નખત્રાણાથી, અને છેલ્લા 7 વર્ષથી અમે આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળ ખાતરિયા મુંબઈ ગ્રુપ તરફથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ. એમાં 40 જણા વધારે જણા મુંબઈથી અમારે આખી ટીમ આવે છે લાકડિયાની, અને સોમૈયા સર્વોદય ટ્રસ્ટ તરફ અને આપણા ખાસ કરીને મહેશભાઈ જેમની આપણે જગ્યા આપણી જે છે મહેશભાઈની આપણે જગ્યા વાપરી છીએ, અને ખાસ કરીને અહીંયા લોકલ અમારે 15 થી 20 છોકરાઓ છે કે જે પરિવાર સાથે અહીંયા સેવા માટે આવે છે. પીરોસવાનું હોય, કાંઈ પણ નાનું મોટું, કદાચ એવું હશે કે આ ટીમ એવી છે કે ઘરે કદાચ પોતાનું પાણીનું ગ્લાસ પણ નહીં ભરતી હોય, પણ અહીંયા ઝાડું ફટાફટ કરે છે, એટલું સેવા માતાજીના નામથી કરે છે. અને છેલ્લા 7 દિવસથી અમને સમજી લો કેટલું આનંદ આવ્યું છે કે આવતા વર્ષની આજથી રાહ જોઈએ છીએ કે હવે આવતા વર્ષે પાછું ક્યારે માતાજીને પદયાત્રી કેમ્પ ચાલુ થશે. તો ખાસ એના માટે અને જે પણ સાથ સહકાર નાના મોટા જેટલા પણ લોકો સાથ સહકાર આપે છે, અને દર વર્ષે અમારી ટીમ મોટી થતી જાય છે, કારણ કે લોકોને ભાવના આવે છે કે ના આમાં કંઈક ને આપણે યથાશક્તિએ કોઈ મનથી તનથી સેવા આપે છે. તો દરેક લોકોનું અહીંયાથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને વધુમાં વધુ પદયાત્રી લોકો લાભ લે એના માટે અમે માતાજીને પ્રાર્થના કરશું, અને કોઈ પણ પદયાત્રીને નાનામાં નાની પણ તકલીફ ના થાય એના માટે આખી અમારી ટીમ આઈ શ્રી આશાપુરા મિત્ર મંડળની ટીમ અને જે પણ સાથ સહકાર આપે છે એ બધા તત્પર રહે છે કે અમે કંઈક હજી કંઈક સારું કરી. તો દર વર્ષે માતાજીની દયાથી કંઈક ને કંઈક નવું સારું કરવાનું પ્રયત્ન. 7 વર્ષ પહેલાં આ લોકો બાજુમાં કેમ્પ કરેલો, થોડી વરસાદમાં તકલીફ બી પડેલી હતી, પછી મારે જમીન ખાલી હતી એટલે આપણા પિયુષભાઈ અને બધાએ કીધું ભાઈ અમારે અહીં કેમ્પ કરવો છે. મેં કીધું મારી ભૂમિ પાવન થાય અને મારી ભૂમિમાં માતાજીના બેસણા થાય. પછી આગળ શું કર્યું એ લોકોને સાથે, કેવી રીતે સપોર્ટ કર્યો? સપોર્ટ એટલે અમે વ્યવસ્થા ગોઠવવાની તૈયારી અમે કરી, આ લોકો ટાઈમ આપે એ પ્રમાણે બરોબર અહીંયા બધી વ્યવસ્થા ગોઠવી આપી. સારું ચાલે છે ને કે બેસ્ટ એકદમ, કોઈ તકલીફ કોઈ નહીં. મિત્ર મંડળ લાકડિયા આ કેમ્પ એટલો સરસ છે કે અહીંયા નાનાથી મોટા પદયાત્રી જે જાય છે એમના નાનાથી મોટા લોકોનું ધ્યાનમાં રાખવામાં આવે છે કે એકથી એક વસ્તુ કાંઈ પણ એ લોકોને કચાશ ન રહી જાય. જમવાથી કરીને છાસ કરો, નાની સવારના નાસ્તો અલગ, બપોરના જમવાનું અલગ, સાંજના જમવાનું અલગ, દિવસના અરે ઉપવાસના ટાઈમે કોઈને ઉપવાસ હોય તો એટલે કાંઈ ઉપવાસની વસ્તુ ખાવાની હતી તેની પણ સગવડ કરી આપે છે. સુવાની પણ સારી સગવડ છે, બહુ સારી વ્યવસ્થા ચાલી રહી છે. આશાપુરા મિત્ર મંડળના સર્વે સભ્યો અમે લોકો 7 વર્ષ થયા કેમ્પ, અમે લોકો પહેલાં પગડા આ કેમ્પ રાખવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? અમે પગપાળા જતા હતા 11 વર્ષથી, અને હમણાં આપણા પગપાળાવાળા અમારા ભાઈ બી આવે છે એમને 14 વર્ષ થયા. કેટલા જણાનો આ તમારું ગ્રુપ છે? 50 જણા પગપાળા અને 15 જણા. બીજી ત્યાં શું છે સુવિધાઓ? સુવિધામાં તો આરામ કરવાની સુવિધા છે, ચા પાણી 24 કલાક ચાલે છે, જમવાની સુવિધા છે, સાફ સફાઈ રાખવાની કે માતાજીની સુવિધા એવું સારી વસ્તુ બનાવી. આશાપુરા મિત્ર મંડળ મુંબઈ ખાસ અમારા લોકોને આ મહેશભાઈ કે જે અમને જગ્યા અહીંયા વાપરવા માટે આપે છે ખાસ સહયોગ છે, અને આ પિયુષભાઈ ડૉક્ટર પિયુષભાઈ જે સ્થાનિક છે અહીંયા, તને આ પણ સ્થાનિક છે, અમે લોકો બધા મુંબઈથી આવીએ છીએ, અમારે ખબર નથી હોતી શું વસ્તુ અહીંયા કરવાનું છે. આ બંનેઓનું પ્લસ ગામરાજનો જેટલા બી અહીંયા કને સેવા આપી રહ્યા છે, કોઈ તનથી આપે છે, કોઈ ધનથી આપે છે, કોઈ મનથી સેવા આપે છે, બધા જ વ્યવસ્થિત સેવા આપે છે, અને આ લોકોનો ખાસ અમને સપોર્ટ છે એટલે અમે આ લોકો આટલું મોટું કામ આટલું મોટું કેમ્પ અમે ચલાવી શકીએ છીએ, એટલે આ લોકોનો ખાસ અમને આભાર માનીએ છીએ. તમે ક્યાંથી આવ્યા છો? અમે મુંબઈથી આવીએ છીએ, અમે બધા એક જ ગામના છીએ, લાકડિયાના છીએ, બધા અમારા ગ્રુપના છીએ, અમે દોસ્તાર છીએ બધા, અને આ લોકોના ગ્રામજનો જેટલા બી છે અહીંયા કને નખત્રાણાના જે લોકલ ગામના છે, કોઈ પોલીસની પરમિશન લેવાની હોય, ટેન્ટ ઊભો કરવાનું હોય, લાઇટ મંગાવવાની હોય, લાઇટના મીટર મંગાવવાના હોય, દરેકે દરેક આ લોકલ ન હોય ને તો અમે લોકો આ વસ્તુ ન કરી શકીએ.
સ્થાનિક લોકોનો હિસાબે અમને એટલું બધું સપોર્ટ છે એટલે અમે લોકો આ ભાઈ અને આ પી એસ ડૉક્ટર પી એસ ભાઈ અમે ક્યારે પણ ફોન કરીએ છીએ, કાંઈ પણ કામ કરીએ છીએ, તેમનો ત્યારે જ કહીએ છીએ અમે હાજર છીએ, તમારું કામ થઈ જશે, અમારે કોઈ પણ જાતની ચિંતા નથી. રમેશભાઈ ભાનુશાળી, નળિયા, અબડાસા, કચ્છ, જી ટીવી ન્યૂઝ.